કડોદરા બેઠી કોલોનીમાં શ્રમજીવી પરિવારની મિલકતની માર્જિનની જમીન પર કબજો કરવાના બનાવમાં પોલીસે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળા સહિત 15 જણા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। હાલમાં ખટોદરા કોલોનીમાં રહેતા શબાના બી રસીદ નૂર અલી શાહના પતિએ મે 2014માં ખટોદરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બાંધવામાં આવેલ ફ્લેટ ખરીદ્યો। ફ્લેટ ગ્રાઉન્ડ ફ્લોર પર છે। માર્જિન જગ્યામાં આરોપી જાવેદ ખાન, સલીમ ખાન પઠાણ, ભયજનક અને જોખમી વાહનોની બોડી તથા ડીઝલ ટેન્કોનું બિલ્ડિંગ કામ, ચોરીના વાહનો લાવી ચેસિસ નંબરનું કટિંગ કરી જૂના વાહનોના ચેસિસ નંબર ચોરીના વાહનોમાં બિલ્ડિંગથી કટ કરી લગાવે છે। જાવેદ પાસે તેનો બોગસ ભાડા કરાર પણ હતો। આ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરાઈ। સ્થાનિક તત્કાલીન કોર્પોરેટ અસલમ સાયકલવાળાએ પોતાના 10-15 માણસો લાવીને ઝઘડો કરી નૂર અલીને માર પણ માર્યો, તેની પત્નીને પણ માર માર્યો, જે તે સમયે રસીદ શાહે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ પણ કરી હતી। જોકે પોલીસ ફરિયાદ ન લેવાઈ। ઇન્સ્પેક્ટર એમ વી કિકાણીને ફરિયાદ કરતા તેમણે તાત્કાલિક અસલમ સાયકલવાળા, જાવેદ ખાન પઠાણ, જાવેદના ભાઈ બોગસ ભાડા કરાર બનાવનાર વિરુદ્ધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે। અસલમ સાયકલવાળા શ્રમજીવી પરિવારને છેલ્લા 8 વર્ષથી પરેશાન કરે છે। સાયકલવાળાએ ઓળખીતાઓ અને શ્રમજીવી પરિવારની મિલકતની માર્જિન જગ્યામાં કબજો કર્યો છે, જ્યાં ચોરીના વાહનનો નિકાલ થાય છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।